તો અત્યાર સુધી આપણે કુતિયાણાના ત્રિપાંખિયા જંગના બાહુબલી મૂર્તિઓનો ઇતિહાસ પર નજર કરી. હવે જોઈએ શું છે મેર સમાજનો આગવો ઇતિહાસ. ત્રિપાંખિયા જંગના આ ત્રણેય ઉમેદવારો મેર સમાજમાંથી આવે છે, ત્યારે જાણીએ મેર સમાજનો વિરસથી ભરપૂર ખમીરવંતો ઇતિહાસ. પોરબંદરની ઢીંગી ધરા એટલે મેર સમાજના વટ વચન અને વેરનો સાક્ષી પ્રદેશ. સિંધ પ્રદેશમાંથી લડાયક યુદ્ધના સ્વરૂપમાં દેશી રજવાડા મેર સમાજને પોરબંદર આસપાસના વિસ્તારોમાં લાવ્યા. ઊંચી કદ કાઠી, કરડાકી ભરી આંખો અને ખડતલ શરીરના લીધે મેર યુવાન ભીડમાં પણ જુદો તરી આવે. મેર યોદ્ધાઓ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ મણિયારો રાસ રમતા. આ મણિયારો રાસ આજે પણ જગ પ્રસિદ્ધ છે. યુદ્ધમાંથી પરત ફર્યા બાદ મેર યોદ્ધાઓ લાઠીબાજી, પટ્ટાબાજી, તલવારબાજી, ઘોડે સવારી કરી જીતની જાજર માન ઉજવણી કરતા. મેર સમાજ આજ વિશ્વ ફલક પર આગવી ઓળખ ધરાવે છે. વર્ષો પહેલા પોરબંદરના લાલજી કાલિદાસ મહેતા મેર પરિવારોને પૂર્વ આફ્રિકાના દેશોમાં શેરડીના ખેતરના રખોપા કરવા લઈ ગયેલા, પરંતુ 70ના દાયકામાં યુગાન્ડામાં ઈદી અમીનના આતંકથી બચવા ગુજરાતીઓએ પશ્ચિમની વાટ પકડી, જેમાં મેર સમુદાય પણ ઇંગ્લેન્ડ પહોંચ્યો. આજ લંડનમાં મેર સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યો છે. મેર ખમીરવંતી પ્રજા છે. આત્મસન્માન માટે પ્રાણોની આહુતિ આપ્યાના મેર સમાજમાં અસંખ્ય દાખલા છે. મેર સમાજના લોકો પોરબંદરના દરિયાથી આજ વિશ્વ ફલક પર ફેલાયેલા છે. બિઝનેસ હોય કે ખેતી, દરેક ક્ષેત્રમાં મેર લોકોએ પોતાનું કુશળતા સાબિત કરી છે. ત્યારે મેર સમાજના ધુરંધર ઉમેદવારો વચ્ચેનો આ રાજકીય પણ અન્ય બેઠકો કરતા જુદો જ રહેશે. ચેતન ઠકરાર, સંદેશ ન્યૂઝ, પોરબંદર.